વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્કાય સ્કૂલ ડીસા ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત. આજે આપણે લસાની ગુસાની ચર્ચા કરીશું. તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા અવયવ છે અને અહીંયા અવયવી, શબ્દ એ જ ફરક છે ખાલી. ગુરુત્તમ એટલે મોટામાં મોટો, લઘુત્તમ એટલે નાનામાં નાનું. ગુરુત્તમ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ, લઘુત્તમ એટલે નાનામાં નાના સામાન્ય અવયવી. બરાબર. તો આપણે લસા માટે બે રીત છે. એક પ્રથમ રીત, બરોબર, 15 અને 25 નો લસા શોધો. તો અવયવી શોધવાના, બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવી 15 અને 25 નો. તો 15 ના અવયવી 15 એકા 15, 15 2 30, 15 3 45, 15 4 60, 15 5 55, 15 6 90, 15 6 180, 120, 15 9 135, 15 10 150, ડોટ 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 અસંખ્ય છે. બરાબર. 25 ના 25 એકા 25, 25 2 50, એ રીતે આપણે 25 એકા 25, 25 2 50, 75 75, 75 100, 125, 25 6 150, 25 75, 200, 225, 225, 225, 250, 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
एक पंचोतेर, पंचोतेर लख्या। बीजो छे 150, 150 बराबर। तो लघुत्तम सामान्य अव्यय आ बने पंचोतेर ने बने सामान्य छे, लघुत्तम ले नानाम नानो सामान्य अव्यय कई ए गुसा थाय। तो 15 ने 25 नो लसा केटलो थाय 75, बने में नानाम नानो कयो छे 75 ने 150 75 बराबर। आ रीते બીજી રીત છે લસા શોધવાની ભાગાકારની રીત। તો 15 ને 25 નો લસા ભાગાકારની રીતે શોધવો હોય તો પહેલા અહીંયા 15 લખવાના, 25 ત્રણ વડે ભાગ ચલાવો, બે વડે ચાલે નહીં એકમનો અંક છે એટલે ત્રણ વડે ચાલીએ તો 75 15 બરાબર। 25 નો નહીં જતો, 25 ના 25 મૂકી દેવાના, અહીંયા 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે, 5 એકા 5 પાયો પાયો 25 બરાબર। હવે અહીંયા હજી 5 છે એટલે 5 એકા 5 અહીંયા 1 ના 1 1 1 તો લસા કેટલો થાય, આ જે અવિભાજ્ય અવયવ છે ને એટલો લસા થાય, એનો ગુણાકાર કરવાનો 3 × 5 × 5 75 15 15 75 75 લસા થાય। ચલો ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ પ્રથમ રીત 6 અને 8 નો ગુસા શોધીએ। તો 6 ના અવયવ પાડે, 6 એકા 6 2 3 6 બરાબર। આ 6 ના અવયવ, 6 ના અવયવ કેટલા થયા, 1 2 3 અને 6 બરાબર। ચલો 8 ના અવયવ, 8 એકા 8 4 2 8 તો 8 ના અવયવ 1 2 4 અને 8 8 ના અવયવ। સામાન્ય અવયવ બંનેના કાઢવાના, બંનેમાં સામાન્ય શું નીકળે, 1 નીકળે, 1 1 નીકળે, બીજો 2 2 નીકળે, બીજો 1 અવયવ નીકળતો નથી। તો ગુરુત્વ એટલે મોટા મોટો કયો અવયવ બંનેમાંથી, 2 તો સામાન્ય અવયવ 2 બરાબર, 2 અને 1 તો મોટા મોટો અવયવ કયો છે, 2 તો ગુસા કેટલો થાય, 2। ચલો બીજી રીત છે અવિભાજ્ય અવયવની રીતે બરાબર, અવયવ પાડે હવે અવિભાજ્ય અવયવની રીતે પાડીએ। તો અહીંયા 6 ના અવયવ પાડીએ આપણે, ભાગાકાર કરીએ તો 2 3 6 3 એકા 3 તો અવિભાજ્ય અવયવ કયા થાય, આટલા 2 × 3 2 3 6 બરાબર। અહીંયા 8 ના પાડીએ, 4 2 8 2 2 4 2 એકા 2 2 2 4 4 2 8 બરાબર। તો સામાન્ય અવયવ બંનેમાંથી કેટલો, 1 1 1 બરાબર, બંનેમાંથી કેટલા નીકળે, 1 તો ગુસા કેટલો થાય, 2 થશે। અહીંયા એવું નહીં કરવાનું, 2 × 2 બંનેમાં સામાન્ય કેટલા, 1 2 તો 2। ચલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3.6 નીચે આપેલી પ્રશ્ન 1, નીચે આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। ગુરુત્તમ એટલે મોટામાં મોટો ગુસા શોધવાનો છે। તો 18 ને 48 ના તો આપણે ભાગાકારની રીતે અવયવ પાડે, અવિભાજ્ય અવયવની રીતે પણ શોધીએ બરાબર, ભાગાકારની રીતે। ચલો 18 છે તો 18 નો 2 વડે ભાગ ચાલે, 9 2 18 ત્રણ, હવે આનો 9 નો 2 વડે ના ચાલે તો 3 3 9 3 1 3 તો આના 18 ના અવયવ કેટલા થયા, અવિભાજ્ય 2 × 3 × 3 2 3 6 6 3 18 બરાબર। ચલો 48 ના પાડીએ, 48 નો 2 વડે ચાલે, 2 2 4 2 4 8 24 2 48 હજી એકમ નો 4 છે 2 વડે ચાલે, 2 એકા 2 2 2 4 હજી એકમ નો 2 છે 2 વડે 2 છે એટલે 2 વડે ચાલે, 2 6 12 3 2 6 3 1 3 તો 48 ના અવયવ 2 એકા 2 2 2 4 4 2 8 2 24 2 એકા 2 2 2 4 4 2 8 2 16 16 3 48 બે કેટલી વખત છે, 1 2 3 4 અને 5 તો 1 2 3 4 અંતઘોડો ગુણ્યા તો 2 2 4 4 2 8 2 16 16 3 48 બરાબર। 48 ના અવયવ, હવે 18 અને 48 ના સામાન્ય અવયવ એટલે બંનેમાં અવયવ કેટલા, 1 બગડો 1 બગડો તો 1 વખત લખી દેવાનો,
बने माथी एक तगड़ो लखी दीदा बराबर। अब एनो गुणाकार बीजा कोई सामान्य नहीं, अहीं तगड़ो छे पण ये बीजो तगड़ो नहीं, अहीं त्रण बगड़ा छे बीजो अहीं नहीं सामान्य बराबर। बे तारी छ, आ बेनो गुणाकार केटलो थाय छ, तो छ गुसा केटलो थाय छ, 18 ने 48 नो गुसा छ। चलो 30 ने 42 तो 30 ना अवयव पाड़ीए तो एकम नंग शून्य छे, बेडे भाग चाले, बे एका बे बधे बे पंचा 10 तो 15 दू 30 ए रीते कई रीते चाले। चलो અહીંયા એકમ નંબર 5 છે, 5 વડે ભંગ ચાલે પણ આપણે 3 વડે પહેલાં ચાલવાનો હોય ભાઈજી, એટલે 5 ને 6 75 15 ને 5 એકા 5 તો 30 ના આવ્યો, 2 તરી 6 6 5 30 આ જ લખવાનો આવ્યો અવિભાજ્ય, હવે આ જ લખવાનો અહીંયા। ચલો એના પછી 42 ના 2 વડે ચાલે, 21 દુ 42 7 તરી 21 અને 7 એકા 7 બરાબર, આ રીતે 2 દુ 4 2 એકા 2 અહીંયા એકમ નંબર 1 છે એટલે હવે 3 2 વડે ના ચાલે, 3 વડે ભાગ ચાલવાનો, 7 તરી 21 7 એકા 7 તો 42 ના આવ્યો, 2 તરી 6 અને 6 સીતો 42, 2 તરી 6 અને 6 સીતો 42 બરાબર। તો 30 અને 42 સામાન્ય આવ્યો કેટલા, આ બંનેમાંથી સામાન્ય કાઢવાના 30 અને 42માંથી। ચલો એક બગડો એક બગડો, અહીંયા તગડો અહીંયા તગડો આવી ગયો, અહીંયા પહોંચડો તો અહીંયા સાતડો છે, સામાન્ય નીકળે નહીં, તો અહીંયા 2 તરી 6 30 અને 12નો 30 અને 12નો ગુસા કેટલો થાય 6, 30 અને 12નો ગુસા 6 થશે। ચલો 18 અને 60નો ગુસા, 18 ના વયો પાડીએ, 18 ના બે વડે પાડે 9 દુ 18, હવે 3 ના 3 તરી 9 અને 3 એકા 3 આ રીતે પાડવાનું તમને ના ખબર પડે, જો આમ સાઈડમાં ફરીથી કહું છું, બે વડે ચાલે 2 9 18 3 તરી 9 3 એકા 3 એ રીતે, તો 18 ના વયો કેટલા થાય, 2 તરી 6 અને 6 તરી 18 બરાબર, આ વયો 18 ના। ચલો 30 ના પાડીએ, એકમ નંબર 0 છે, બે વડે ચાલે, 2 તરી 6 2 તરી 6 અને 0 0 હજી વડે ચાલે, 2 એકા 2 એ હજી 3 માંથી 2 જાય 1 અને 1 અહીંયા વિચારવાના એટલે 10 થાય, 2 5 10। ચલો હવે 2 વડે જ્યાં ચાલે, 3 વડે ભાગ ચાલે અને 5 વડે, તો આપણે પહેલાં 3 વડે ચાલવાનું, 5 તરી 15 અને 5 એકા 5 તો 60 ના આવ્યો, 2 દુ 4 4 તરી 12 12 5 60, 2 દુ 4 4 તરી 12 12 5 60 બરાબર। બંનેમાંથી સામાન્ય કાઢવાના, 18 ને 60માંથી સામાન્ય આવ્યો, એક બગડો એક બગડો લખી દીધો, બંનેમાંથી એક એક સામાન્ય નીકળ્યો, તગડો તગડો આ તગડો છે, અહીંયા નહીં તગડો, અહીંયા બગડો છે બીજો બગડો નથી, અહીંયા પાછળ છે અહીંયા પાછળ નથી, એટલે આટલા જ નીકળશે, 2 તરી 6 તો 6 લખી દીધા, ગુણાકાર 18 ને 60નો ગુસા 6 થાય, કેટલો થાય 18 ને 60નો ગુસા 6 થાય। 27 ને 63, 27 ના આવ્યો, 2 વડે ભાગના ચાલે, આપણે 3 જોડે ચલાવીએ, 3 3 9 27, 9 ના 3 તરી 9 3 એકા 3 તો 27 ના આવ્યો કેટલા થાય, 3 તરી 9 9 તરી 27, આ 27 ના આવ્યો। ચલો 63 ના ચડાવીએ, તો 63 ના 2 વડે ના ચાલે, આપણે 3 વડે ચલાવીએ, 3 દુ 6 અને 3 એકા 3 હજી 3 વડે ચલાવીએ, 7 તરી 1 વીન 7 એકા 7 તો 63 ના આવ્યો, 3 તરી 9 9 સીતું 63, 3 તરી 9 9 સીતું 63 બરાબર। 27 અને 63 ના સામાન્ય આવ્યો, બંનેમાંથી સામાન્ય કાઢવાના, એક તગડો એક તગડો બરાબર, આ એક એક થઈ ગયો, બીજો તગડો બીજો તગડો લખ્યો, વચ્ચે ગુણાકાર 3 તરી 9, અહીંયા તગડો છે અહીંયા તગડો નહીં, અહીંયા સાતડો છે અહીંયા સાતડો નથી, તો 27 અને 63નો 27 અને 63નો 27 અને 63નો ગુસા 9 થાય, 3 તરી 9। ચલો 36 અને 84નો ગુસા શોધવાનો છે, 36 ને આપણે બે વડે ચાલે, 18 દુ 36, 18 નો બે વડે ચાલે, 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3 તો 36 ના આવ્યો, 2 દુ 4 તરી 12 12 તરી 36 બરાબર। હવે 84 ને બે વડે ચાલે, 2 ચોક 8 2 દુ 4, હજી 42 ને આપણે બે વડે ચાલે, 2 દુ 4 2 એકા 2 હવે બે વડે ના ચાલે તો 3 વડે ચાલે, 7 તરી 1 વીન 7 એકા 7 અહીંયા બધા અવિભાજ્ય અવયવ જ આવવા જોઈએ, કેવા 2 3 5 7 11 13 17 19 બરાબર, એવા જ આવશે, 2 દુ 4 4 તરી 12 બાસી તો 84। ચલો હવે 36 ને 84 ને સામાન્ય આવ્યો, એક બગડો બરાબર, બંને એક બગડો નીકળ્યો સામાન્ય, બીજો બગડો તો બીજો બગડો નીકળ્યો, તગ ત્રણ ત્રણ નીકળ્યો, અહીંયા 3 છે બીજા 3 નહીં, અહીંયા 7 છે અહીંયા નહીં, તો 2 તરી 2 દુ 4 4 તરી 12 12 થાય, 36 ને 84નો ગુસા કેટલો થાય 12। ચલો 34 ને 102, તો 34 ને આપણે બે વડે ભાગ ચાલીએ, 17 દુ 34 2 એકા 2 અને અહીંયા 2 સીતું 14 બરાબર,
હવે સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એકા સત્તર, સત્તર ના અવયવ ના પડે તો ચોત્રીસ ના અવયવ કેટલા થાય, બે ગુણ્યા સત્તર, બરોબર બે ગુણ્યા સત્તર. ચાલો એકસો બે ના પાડી, બે વડે ભાગ ચાલે, બે પંચા દસ, બે એકા બે, એકાવન. હવે એકાવન એકમનો અંક એક છે એટલે બે વડે ના ચાલે, ત્રણ વડે ભાગાય, ત્રણ એકા ત્રણ, બે વધ્યા અને અહીંયા એકવીસ થાય, ત્રણ સી તો એકવીસ, એટલે સત્તર થયા. સત્તર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે ભાગ ના, સત્તર એકા સત્તર, તો એકસો બે ના અવયવ, બે તરી છ, અને સત્તર છ એકસો બે, એટલા આવ્યા. સત્તર તરી સત્તર દુ સત્તર તરી એકાવન, એકાવન દુ એકસો ને બે, ચોત્રીસ અને એકસો બે ના સામાન્ય અવયવ બંનેમાં હોય એવા કેટલા હોય, બે બે, તો લખ્યા બે, સત્તર સત્તર લખ્યા, સત્તર દુ ચોત્રીસ લખી દીધા, સત્તર દુ તો અહીંયા ચોત્રીસ અને એકસો બેનો ગુસ્સા કેટલો થાય, ચોત્રીસ. ચલો જીમાં જોઈએ કે સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેરનો લસા ગુસ્સા શોધો, સોરી હો ગુસ્સા લસા નહીં, તો અહીંયા સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર આ ત્રણ સંખ્યા અલગ અલગ છે, તો અહીંયા બે વડે ભાગ ચલાવે, પાંત્રીસ દુ સિત્તેર, બરાબર બે તારીખ છ અને એક બે પંચા દસ, એકમ નવ પાંચ છે, સાત પંચો પતો, સાત એકા સાત, તો સિત્તેરના અવયવ કેટલા થાય, અરે જે આયા એ કેટલા આવ્યા, બે પંચા દસ, દસ સીધું સિત્તેર. ચાલો એકસો પાંચના ત્રણ વડે ભાગ ચાલે, ત્રણ ત્રણના પોતરી પંદર, હવે પાંચ વડે સાત પંચા પતો, સાત એકા સાત, એકસો પાંચના અવયવ પોતરી પંદર, પંદર સીધું એકસો ને પાંચ. હવે એકસો પંચોતેરના આપણે પાંચ વડે ભાગ ચાલે કે ત્રણ વડે ચાલે, ચાલો બે વડે તો ચાલે નહીં, ત્રણ વડે સાત ને પાંચ બાર, તેર સરવાળો તેર થાય, ત્રણ વડે જાય, પાંચ વડે ચલાવીએ તો પોત્તેરી પંદર, બે વધ્યા પાયો પાયો પચીસ, પાંત્રીસ, સાત પંચો પોત્રીસ, સાત એકા સાત, એકસો પંચોતેર ને પાયો પાયો પચીસ, પચીસ સીતું એકસો પંચોતેર. હવે સિત્તેર એકસો પાંચ એકસો પંચોતેરના ત્રણોમાંથી સામાન્ય અવયવ આપણે કાઢવાના છે, તો ત્રણોમાંથી સામાન્ય અવયવ કેટલા નીકળે, એક તો અહીંયા બે, તો અહીંયા બે ત્રણ છે, અહીંયા પાંચ, બે તો નીકળે નહીં, પાંચ 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 પાંચ, ત્રણ પાંચ છે એટલે એક લખી દેવાના એક વખત, અહીંયા સાત 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 ગુણ્યા સાત, સાત પંચા પાંત્રીસ, સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેરનો ગુસ્સા પાંત્રીસ થાય, બરાબર ગુસ્સા શોધીએ છીએ આપણે, ગુસ્સા રીતે અલગ અલગ સંખ્યા કરી શોધીને અવિભાજ્ય અવયવ રીતે શોધવાનો. એના પછી એચમાં એકણું એકસો બાર ઓગણપચાસનો, ચાલો એકણો શોધીએ તો બે વડે ભાગ ના ચાલે, એકમનો અંક ત્રણ વડે ના ચાલે, કેમ સરવાળો કેટલો નવ દસ થાય, પાંચ વડે ના ચાલે, એકમનો અંક એક છે, બરાબર સાત વડે નહીં ચાલતો, ચાલે છે ચાલે છે, આ તેર સીધું એકાણું અને તેર એકા તેર, તેર અવિભાજ્ય સંખ્યા, સાતે અવિભાજ્ય, તો એકણુંના અવયવ સાત ગુણ્યા તેર આ લખી દેવાના. ચાલો એકસો બારના વાળીએ, એકસો બારનો એકમનો અંક બે છે, બે વડે ભાગ ચાલે, બે પંચે દસ અને બે છંગ બાર, બે દુ ચાર, બે અઠા સોળ એટલે અઠ્યાવીસ આવ્યા, અહીંયા બે એકા બે, બે ચોકા આઠ એટલે ચૌદ આવ્યા, અહીંયા બે સીધું ચૌદ, સાત એકા સાત, એકસો બારના અવયવ લખીએ, આર્યા બે દુ બે એકા બે, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ સીધું એકસો બાર. ચાલો ઓગણપચાસના પાડીએ, બે વડે ભાગ ના ચાલે, ત્રણ વડે સાત ને ચાર તેર સરવાળો થાય છે આનો, ત્રણ વડે ના ચાલે, પાંચ વડે ના ચાલે, સાત વડે ચાલે, સત્ય સત્ય ઓગણપચાસ, સાત એકા સાત અવિભાજ્ય સંખ્યા છે, તો ઓગણપચાસના અવયવ સાત ગુણ્યા સાત, તો એકણો ને એકસો બાર ને ઓગણપચાસના સામાન્ય અવયવ, એકણો એકસો બાર ઓગણપચાસના સામાન્ય અવયવ, તો બંનેમાં સામાન્ય શું નીકળે છે, સાત સાત, આ સાત કાઢો, આ સાત ગમે તે એકલો, બરાબર બીજા કોઈ સામાન્ય નહીં, અહીંયા તેર છે, અહીં બીજું કંઈ છે નથી, તો અરે એકણું એકસો બાર અને ઓગણપચાસનો ગુસ્સા કેટલો થાય, સાત, આ રીતે. ચલો આપણે અઢાર ચોપન ને એક્યાસીનો ગુસ્સા શોધીએ, તો અઢારને આપણે બે વડે ભાગ, નવ દુ અઢાર, ત્રણ તરી નવ, ત્રણ એકા ત્રણ, તો બરાબર, તો અઢારના અવયવ બે તરી છ, છ તરી અઢાર આ લઈ ગયા. ચલો સત ચોપનના બે વડે ભાગ ચાલશે, સત્યાવીસ દુ ચોપન, બે દુ ચાર, બે સીધું ચૌદ, સત્યાવીસને ત્રણ વડે ભાગ ચાલે, બે વડે ના ચાલે, નવ તરી સત્યાવીસ, ત્રણ તરી નવ, ત્રણ એકા ત્રણ, તો ચોપનના અવયવ બે તરી છ, છ તરી અઢાર, અઢાર તરી ચોપન, બે તરી છ, છ તરી અઢાર, અઢાર તરી ચોપન. ચાલો એક્યાસીને આપણે સાત વડે ત્રણ વડે ભાગ ચાલીએ, બે તરી છ એટલે બે હજાર, બે બે ત્રણ સીધો એકવીસ, બરાબર એટલે સત્યાવીસ તારી એક્યાસી, નવ તારી સત્યાવીસ, ત્રણ તારી નવ, અને ત્રણ એકા ત્રણ, આ રીતે આપણે લખવાનું, આપણે કેવી રીતે લખવાનું આમ લખવાનું, જુઓ ત્રણ વડે ભાગ ચાલે, બે વડે ના ચાલે એટલે ત્રણ દુ છ, બરાબર બે હજાર એટલે અહીંયા એકવીસ થાય, સી ત્રણ સીધો એકવીસ,
18 54 81 9 3 81 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
बार पिस्तालीस पंचोतेर गुस्सा शोध तो बार ना अपने बेवड़े भागे छ दू बार तीन दू छ तीन तरी नौ तो बे दू चार चार तारी बार तो बार ना आयो के बे दू चार चार तारी बार पिस्तालीस ना बे वड़े भाग ना चाले चार तारी पंदर तारी पिस्तालीस पद तरी पंदर पांच एका पांच तो पिस्तालीस ना हो तो आवड़े अपन तीन तरी नौ नौ पंच पिस्तालीस पंचोतेर नो तीन वड़े भाग चाले तो पच्चीस तरी पंचोतेर बे तरी छ त्रण पंच पंदर पाय पाय पच्चीस पांच एका पांच तीन पद तरी पंदर पंदर पंच पंचोतेर बराबर तो बार पिस्तालीस पंचोतेर सामान्य अवयव के बने में सामान्य निकल बे तो है अँ बे नहीं बे नहीं अँ बे से बे नहीं त्रण 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 सामान्य अवयव के त्रण तो बार पिस्तालीस और पंचोतेर गुस्सा के त्रण थे बराबर आ रीते चलो प्रश्न बे प्रश्न बे एम कहे कि ए बी सी आपेलो बराबर बे क्रमिक संख्या गुस्सा शू मे बे क्रमिक अपने बे क्रमिक संख्या लीए तो अपने बे त्रण लीए क्रमिक एना पीछे आती हो चार ने पांच लीए तो सामान्य हमें कोई ना निकले ले लो के लो थाय एक ज मे बराबर अपने कोईप बे क्रमिक लीए सात अने आठ बने में सामान्य के मे सात ने आठ सातना हो सात एका सात अने आठ ना आठ एका बने सामान्य के मे एक मे बीजा कोई मत नहीं तो बे क्रमिक संख्या गुस्सा शू मे एक बे क्रमिक बेकी संख्या गुस्सा शू मे बे क्रमिक बेकी चलो बेकी संख्या चार है पांच पीछे छ आए आ बे संख्याओ क्रमिक है तो अपने गुस्सा शोधो हो चार अपने बे दू चार बे का बे तो बे दू चार थे छना बे वे तीन एक बे तरी छ तीन एका तीन तो आना वो बे तरी छ तो बने में सामान्य शू बे तो बे क्रमिक बेकी संख्या गुस्सा के बे बे क्रमिक एक ही संख्या गुस्सा बे क्रमिक एक ही पांच अने सात बने में सामान्य शू मे कहीं नहीं तो एक ज मे तो अँ ध्यान रखा बे क्रमिक संख्या गुस्सा शू थाय एक बे क्रमिक बेकी संख्या गुस्सा बे मे बे क्रमिक एक ही संख्या गुस्सा पाछी एक आ रीते चलो प्रश्न त्रण अविभाज्य अवयव द्वारा बे स अविभाज्य संख्याओ चार अने पंदर नो गुस्सा आ प्रमाण शोधो चार ने पंदर नो चार नो बे दू चार आ रीते पंदर नो त्रण पंच पंदर कारण के आ अवयव में कोई अविभाज्य सामान्य नहीं आ बने में कोई सामान्य नहीं अँ त्रण ने पांच है बे बे अवयव में कोई सामान्य अविभाज्य नहीं तो अवयव नहीं एटले चार ने पंदर नो गुस्सा शून्य है शू आ जवाब साचो है जो नहीं तो गुस्सा शू कहो ना जवाब शून्य ना हो गुस्सा क्यारे पण शून्य ना हो तो आ जवाब साचो नहीं खोटो है बराबर तो साचो जवाब शू गुस्सा के एक आग आप जो ने कि कोई सामान्य अवयव ना निकलता हो तो जवाब के गुस्सा एक कारण के कोईपण संख्या अविभाज्य अवयव शून्य ना हो अविभाज्य अवयव केव शून्य ना हो अपने कोईपण गुस्सा शोधो हो तो जेना सामान्य अवयव ना निकलता हो तो गुस्सा के एक थे चलो स्वाध्याय त्रण पॉइंट सात नो पहलो दाखलो रेणु पंचोतेर किलोग्राम अने ओगणसित्तेर किलोग्राम वजन वाली बे खातरनी गुणी खरीदी है आ खातरना वजननुं महत्तम मूल्य शोधो जो बने गुणीना वजननुं गुणाक में पूरेपूरू माप ली सके अँ जो महत्तम एटले मोटा मोटो तो आपणे गुस्सा शोधो आपणे पंचोतेर ने ओगणसित्तेरनो तो पंचोतेरनो आपणे शोधो तो तीन वड़े भाग चाले बे वड़े ना चाले तो पच्चीस तरी पंचोतेर पच्चीस नो पाया पाया पच्चीस ने पाँच एका पांच तो पंचोतेरना अविभाज्य अवयव क्या थाय आया त्रण पंच पंदर पंच पंदर पंच पंचोतेर तो त्रण पंच पंदर पंदर पंच पंचोतेर चलो ओगणसित्तेरना आपणे बे वड़े भाग ना चाले त्रण वड़े चाले तो तीन दू छ तीन तरी नौ तेवीस आया तेवी अविभाज्य अविभाज्य संख्या है अवयव न पड़े तेवीस एका तेवीस जेना अवयव न पड़े एना लखी देवानी छे अविभाज्य संख्या त्रण गुण्या तेवीस तेवीस तरी ओगणसित्तेर चलो पंचोतेर ने ओगणसित्तेर गुस्सा शोधो तो बने में सामान्य अवयव कहो तो अँ त्रण त्रण बरो बने में सामान्य अवयव कहो त्रण गुस्सा के डायरेक्ट मैं डायरेक्ट लखी दीधुँ आप लखू पड़े पंचोतेर ने ओगणसित्तेर सामान्य अवयव त्रण बीजा कोई निकलता नहीं तो गुस्सा के
3 કિલોગ્રામ, તો ગુણાકમાં પૂરેપૂરું માપ લઈ શકે બરાબર 3 કિલોગ્રામ. ચલો બીજો દાખલો, 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગલાં ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે, તેમના પગલાંનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 17 સેમી છે, તેમાંથી દરેકનું કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ શકાય. લઘુત્તમ એટલે લસા શોધવાનો, નાનામાં નાનું માપ. તો 63, 70 અને 77નો આપણે લસા શોધવો હોય તો આપણે ભાગાકારની રીતે અહીંયા શોધવાનો બરાબર. અહીંયા જો 63, 70 અને 77 લખવાના, આ રીતે આપણે આવો લખવાનું. તો અહીંયા 63 છે, 51 3 છે, અહીંયા 0 છે અને 7, તો 2 વડે ભાગ ચાલે, તો અહીંયા ચાલે. તો 63ને નહીં ચાલતો તો એમને એમ મૂકવાના, તો 35 2 70 77 એમને એમ મૂકવાના. ચલો અહીંયા હવે 51 2 4 6 નથી, એટલે 3 વડે જ ભાગ ચાલશે બરાબર. તો 21 3 63, તો 2 3 6 અને 3 1 3 21 3 63, અહીંયા 35 ના 35 3 વડે ભાગ નહીં ચાલતો, એટલે અહીંયા 77 ના 77 ભાગ નહીં ચાલતો એટલે. ચલો હજી 21 છે એટલે 3 વડે ભાગ ચાલે. 7 3 21, 35 ના 35, 77 ના 77. ચલો હજી અહીંયા 7 છે, 35 છે, નહીં 3 વડે ભાગ ના ચાલે, 5 વડે ચાલશે પણ 3 વડે નહીં ચાલે. તો અહીંયા 5 વડે ચલાવીએ, 7 ના 7, 7 5 35, 77 ના 77. હજી 7 વડે ચાલે, 7 1 7, 7 1 7, 11 7 77 બરાબર. હવે 11 11 આવી ભાજ્ય, 11 1 11 11, હવે ના પડે, 1 ના 1 1 ના 1, 11 1 11. તો 63 70 અને 77 નો લસા કેટલો થાય? તો અહીંયા આવી ભાજ્ય જે હવે આવ્યા ને એ લખવાના, 2 × 3 × 3 × 5 × 7 × 11. આ જે ગુણાકાર થાય છે, 2 3 6, 6 3 18, 18 5 90, 90 × 7, 900 63, 630 × 11 એટલે 6930 સેન્ટીમીટર. 63, 70 અને 77 નો લસા 6930 સેમી લખો તો ચાલે, એના કે એટલો થાય. ચલો પ્રશ્ન 3, કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે, તેવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપી શકે. સૌથી લાંબી એટલે મોટામાં મોટું ગુરુત્તમ, એટલે આપણે શું શોધવો પડે? ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ, તો આપણે 825ના અવયવ પાલીએ. ગુસા માટે અલગ લાવે અને લસા માટે ભેગું આવે. તો આપણે 825નો એકમ નંગ 5 છે, તો 3 ને 5 વડે ભાગ ચાલે, તો આપણે 3 ની 4 શું કે આપણે સરવાળો કરવાનો, 8 ને 2 10 ને 15, 3 વડે ચાલે છે. તો 2 3 6, 8 માં 6 2, અહીંયા 22 થયા, 3 7 21 અને 3 5 15. ચલો હજી 7 ને 5 12 14, 3 વડે ના ચાલે, હવે 5 વડે, 5 5 25, 5 5 25, 55 × 5 એટલે 275, હજી 5 વડે ચાલે, 5 1 5, 5 1 5, અહીંયા 11 1 11, 11 1 11. તો અહીંયા 825ના અવયવ કેટલા થયા? અવિભાજ્ય 3 × 5 × 5 × 11, તો 3 × 5 × 5 × 11 બરોબર. ચાલો હવે 675 ના પાડીએ, તો 5 વડે અને 3 વડે ચાલે ભાગ. તો પહેલાં સરવાળો કેટલો થાય? 6 6 12 13, 13 ને 5 18, તો 3 વડે ચાલે છે. તો 2 3 6, 2 2 3 2 6, 1 5 3 5 15, હજી આપણે 3 વડે ચલાવીશું. 3 7 21, 3 5 15, 75ને પણ 3 વડે ભાગ ચાલે, 25 3 75, 5 5 25, 5 1 5, 675ના અવિભાજ્ય અવયવ કેટલા? અવિભાજ્ય અવયવ એટલે આ જ કહેવાય, બીજા નહીં લખવાના. 3 × 3 × 3 × 5 × 5, 3 3 9 9 3 27 27 5, અને 5 5 25 બરાબર. 5 5 25, 25 × 7, 3 3 9 9 27, 25 ને 27 કેટલા થાય? 675. તો બરાબર, એ રીતે આપણે અહીંયા 675ના સામાન્ય અવયવ કાઢ્યા. ચલો 450ના, 450ના 2 2 4, 2 1 2, 2 2 4, 2 5 10 બરાબર, 2 વડે ભાગ ચાલે. હવે 3 7 ને 9, 3 7 21, 3 5 15, 25 3 75, 5 5 25, 5 1 5. 450ના અવિભાજ્ય અવયવ કેટલા થાય? 2 3 6, 6 3 18, 18 5 90, 90, 450. ચલો મોટા મોટું માપ કીધું છે ને, એટલે આપણે શું ગુસ્સા શોધવાનો છે. તો 825, 675, 450 નો ગુસ્સા કેટલો થાય? બંનેમાં 3 અવયવ સામાન્ય કેટલા? તો એક આપણે જોઈએ, 3 નીકળે છે બરાબર, 1 3 નીકળે, બીજા 5 નીકળે છે, 5 નીકળે બરાબર, ત્રીજા ફેર 5 નીકળે છે, નીકળે છે, બીજું કોઈ સામાન્ય નીકળ્યું. 5 5 25, 25 3 75 બરાબર. તો ગુસ્સા કેટલો થાય?
75 तो ओरडानी माप माटे जरूरी टेपनी लंबाई केटली थाय 75 सेमी। एना पछी 6, 8, 12 थी विभाज्य 3 अंकोनी सौथी नानी संख्या शोधो। प्रश्न 4 एम कहे छे तो सौथी नानी कीधी एटले आपणे लसाअ शोधवो पड़े 6, 8, 12 6, 8 नो लसाअ शोधो 2 वडे भाग चाले 3 2 6 4 2 8 6 2 12 2 वडे हजी चालशे 3 वडे ना 3 ना एम कीधा 2 2 4 અહીંયા ના ચાલે 3 2 6 બરાબર ચાલો હજી 2 વડે ચાલે 2 1 2 અહીંયા 3 ના 3 નહીં ચાલતા એટલે 3 ના 3 હવે 3 1 3 1 ના 1 3 1 3 તો લસાઅ કેટલો થાય જે આ છે એટલો ગણાય ગુણાકાર 2 2 4 4 2 8 4 3 12 2 2 4 4 2 8 8 3 24 કેટલો થાય 24 તો આ 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે તો આપણે જોઈએ આપણે લસાઅ 24 આવ્યો તો અહીંયા કીધું 3 6 8 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી 100 2 અંકની મોટામાં મોટી એના પછી જે આવે તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ 100 તો 100 ને આપણે 24 વડે ભાગીએ જે લસાઅ મળે એટલે 24 4 96 તો 100 માંથી 96 જાય એટલે 4 વધે શેષ શેષ કેટલી 4 વધે તો 3 અંકની સૌથી નાની સંખ્યા કે જે 6 8 12 વડે વિભાજ્ય હોય એના માટે શું કરવાનું 100 માંથી શેષ બાદ કરવાની વત્તા લસાઅ ઉમેરવાનો તો 100 માંથી આપણે 24 શેષ બાદ કર્યા એટલે કેટલા આયા 96 અને 96 ની અંદર આપણે લસાઅ ઉમેરી દઈએ 24 એટલે કેટલો થાય 120 જવાબ કેટલો આવે 120 તો 3 અંકની સૌથી નાની સંખ્યા જે 120 થશે જે 6, 8, અને 12 થી વિભાજ્ય હોય બરોબર આ રીતે ચલો પ્રશ્ન 5 8, 10, 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો ચલો તો 3 અંકની આપણે અંકની શોધી હોય સંખ્યા તો પહેલા આપણે 8, 10, 12 નો આપણે લસાઅ શોધી નાખીએ 2 વડે ચાલે 4 2 8 5 2 10 6 2 12 હજી 2 વડે ચાલે 2 2 4 5 નહીં ચાલતા એમને એમ 3 2 6 હજી 2 1 2 5 ના 5 3 ના 3 3 1 3 બરાબર અને એ 5 1 5 જે ભાગ ના ચાલતા 1 ને 1 મૂકી દેવાના તો લસાઅ કેટલો થાય આ જે ગુણાકાર વિભાજ્ય આવ્યો તો 2 2 4 4 2 8 8 3 24 24 5 120 120 આવ્યો તો અહીંયા શું કીધું છે આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ 8, 10, 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી તો 3 અંકની મોટા મોટી 999 પછી કેટલા આવે 1000 એ 4 અંકની થઈ જાય અને નાનામાં નાની તો 999 ને આપણે 120 લસાઅ વડે ભાગીએ આપણે 120 નો ઘડ્યો નહીં આવડતો પણ 12 વડે આવડે ને 12 8 96 આ શૂન્ય છે અહીંયા લગાવી દઈએ 9 માંથી 0 જ્યારે 9 6 9 માં 3 જ્યારે 3 39 શેષ કેટલો વધ્યો 120 ગુણ્યા 8 કરીએ ને 3 960 થાય પછી તો 8, 10, 12 વાળી વિભાજ્ય હોય તેવી સૌથી મોટી સંખ્યા શોધી હોય તો 999 માંથી શેષ બાદ કરવો પડે કેમ ચલો 999 માંથી 39 બાદ કરી લે 960 આવે આ તો વિભાજ્ય છે જ નહીં કારણ કે શેષ વધે છે એટલે તો આપણે જે શેષ વધે છે 999 બાદ કરી લે 960 તો 8, 10, 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા 960 એના પછી આપણે પ્રશ્ન 6 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ પછી બદલાય છે જો એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે ચલો 48, 72, અને 108 નો આપણે લસાઅ શોધીએ 2 વડે ભાગ ચાલે 24 2 48 36 2 72 54 2 108 હજી 2 વડે ભાગ ચાલે 12 2 24 18 2 36 27 2 54 હજી 2 વડે ભાગ ચાલે 6 2 12 9 2 18 27 નો ના ચાલે એમના એમ મૂકી દીધા ચલો હજી વાર ચાલે 2 વડે 3 2 6 9 ના 9 27 27 હવે 3 9 27 2 વડે ના ચાલે 3 વડે આપણે ચલાવીએ બરાબર તો 3 1 3 3 3 9 9 3 27 હજી 3 વડે 3 1 નો 1 1 નો 1 3 1 3 3 3 9 3 1 3 તો લસાઅ કેટલો થશે આ જે અવિભાજ્ય સંખ્યા મળે એટલો ગુણાકાર 2 2 તો લસાઅ કેટલો થશે 2 2 4 4 2 8 8 2 16 બરાબર એ રીતે ગુણાકાર કરવાનો 16 3 48 48 3 3 9 48 × 9 એટલે 432 સેકન્ડ બરાબર 432 સેકન્ડ આવ્યા તો 432 સેકન્ડને આપણે 60 વડે ભાગીએ તો 432 ભાગ્યા 60 60 નો કરીએ નહીં આપણે 6 7 42 અને 0 લગાવી દેવાની 2 માંથી 0 જાય 2 3 માંથી 1 જાય એટલે 2 જાય એટલે 1 અહીંયા 12 શેષ વધ્યા તો અહીંયા 7 મિનિટ અને 12 સેકન્ડ લખવાનું આપણે બરાબર એ રીતે જવાબ ના લખવો હોય તો અહીંયા 7 કલાક આપેલા છે આપણે
मिनिट में 00 सेकंड 00 तो आपणे जवाब केटलो आयो 7 मिनिट 12 सेकंड तो फरी पाछी लाइट क्यारे बदलाय आ सरवाळो 7 कलाक 7 मिनिट ने 12 सेकंड पछी फरी वार बदलाशे बराबर आ रीते आपणे जवाब लखवानो क्यारे बदलाय 7 कलाक 7 मिनिट ने 12 मिनिट पछी चलो त्रण टैंकरों में अनुक्रमे 403 लीटर 434 लीटर 475 लीटर डीजल है। आ साधन की महत्तम धारण शक्ति एट समर्थता शोधो कि आ त्रय टैंकरों में डीजल ने पूरेपूरु गुणक में मापी सके। महत्तम एट मोटा मोटू आप लसा गुस्सा शोधवो पड़े। सॉरी तो गुस्सा मैं 403 शोधीए पहले अपने तो 403 अपने बे वड़े भाग नहीं चालत, 3 वड़े नहीं चालत, सरवाळो 7 थाय, 5 वड़े नहीं चालत, एकम अंक 5 के 0 नहीं, 7 वड़े नहीं चालत, 11 वड़े पर नहीं चाले, डायरेक्ट 13 अविभाज्य संख्या ले 13 × 31 13 × 39 एक बजाय 13 × 1 31 के अविभाज्य 31 × 1 बराबर तो 403 अविभाज्य अवयव के 13 × 31 चलो 434 अवयव पाड़ी अपने बे वड़े चाले 2 × 4 2 × 2 2 × 14 217 आई गया। हवे 217 ने अपने 21 छे 7 वड़े चाले 2 × 3 × 5 नहीं चाले तो 7 × 3 = 21 31 × 1 अविभाज्य संख्या है। 434 अविभाज्य अवयव के 2 × 14 14 × 31 434 चलो 465 अविभाज्य अवयव पाड़िए तो 5 × 6 11 × 15 3 वड़े चाले 3 × 1 3 3 × 5 15 3 × 5 15 चलो 5 × 3 15 5 × 1 5 ने 31 × 1 31 तो 465 अविभाज्य अवयव के 3 × 5 15 15 × 31 तो 403 434 465 गुस्सा 3 में सामान्य शू निकले 31 बीजू कहीं निकलत नहीं तो महत्तम धारण शक्ति के 31 लीटर। चलो 9મો 8મો दाखलो एवं सौथी नानी संख्या शोधो जेने 6 15 के अने 18 थी भागवाथी दरेक स्थिति में 5 शेष रहे। नानी संख्या कीधी है आपणे लसा शोधीए 6 15 ने 18 तो 6 ने 2 वडे भागीए 3 × 2 = 6 15 ने नहीं चालतो 15 × 15 9 × 2 = 18 चलो 3 वडे चालशे हवे 2 अहींया पण 3 वडे चालशे ने अहींया पण 3 वडे तो 3 × 1 = 3 5 × 3 = 15 3 × 1 = 3 હજી 3 અહીંયા 1 × 1 નહીં ચાલતો 5 × 5 3 × 1 = 3 અહીંયા 5 × 1 = 5 1 નીચે ઉતારી દેવાનો બરાબર જો લસા શોધો હોય તો આ અવિભાજ્ય અવયવનો ગુણાકાર 2 × 3 = 6 6 × 3 = 18 18 × 5 = 90 લસા કેટલો થાય 90 તો 90 કે જે 6 15 ને 18 વડે ભાગી શકાય બરાબર 90 ને જો 6 વડે પણ ભાગી શકાય નિશેષ 15 વડે પણ ભાગી શકાય 18 વડે પણ ભાગી શકાય અહીંયા શું કીધું શેષ પોચ રહેવો જોઈએ તો પોચ શેષમાં આગ્યા મુજબની શરત મુજબની જગ્યા એટલે શું શરત કોક જગ્યા કહો આપણે તો લસા વત્તા શેષ તો લસા કેટલો આવ્યો 90 વત્તા 5 એટલે સંખ્યા કેટલી થાય 95 તો એ સંખ્યા કઈ આવે 95 તો જો 95 ને આપણે 6 વડે ભાગશું તો શેષ 5 વધશે 15 વડે ભાગશું તોય પણ શેષ 5 વધશે અને 95 ને આપણે 18 વડે ભાગશું તો શેષ 5 પણ વધશે જે શરતનું પાલન થાય છે જે આપી છે। ચલો પ્રશ્ન 9 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 18 24 અને 32 થી વિભાજ્ય હોય તો 4 અંકની એવી સંખ્યા શોધીએ એ પહેલા આપણે તો આપણે 18 ને 9 × 2 = 18 12 × 2 = 24 અને 16 × 2 = 32 9 × 9 = 6 × 2 = 12 8 × 2 = 16 હજી બે વડે ચાલશે અહીં ના ચાલે 9 × 3 = 6 4 × 2 = 8 હજી બે વડે ચાલે 2 × 2 = 4 અહીંયા 3 × 3 9 × 9 નહીં ચાલતો એટલે હજી બે વડે ચાલે 2 × 1 = 2 અહીંયા 3 × 3 9 × 9 હવે 3 વડે ચાલે 3 × 3 = 9 3 × 1 = 3 અને 1 × 1 હજી 3 વડે ચાલે 3 × 3 1 × 1 1 × 1 બરાબર ચાલો હવે લસા શોધો હોય તો આ સંખ્યા આવી પછી સંખ્યાનો ગુણાકાર તો 2 × 2 = 4 4 × 2 = 8 2 × 16 = 48 અને 3 × 3 = 9 એટલે 288 થશે એનો ગુણાકાર આખી લાઈનનો તો 4 અંકોની સૌથી નાની સંખ્યા કઈ 4 અંકની સૌથી નાની નાની 1000 બરાબર ને 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ 1000 3 અંકની મોટામાંથી 999 એક ઉમેરીએ એટલે 4 અંકની મળે જે નાનામાં નાની મળે તો 1000 ને આપણે 288 લસા વડે ભાગીએ બરાબર તો આપણે 3 વડે ભાગ ચલાવીએ 288 × 3 એટલે 864 864 આવે તો 10 માંથી 4 જાય એટલે 6 9 માં 6 થાય 3 9 માંથી 8 જાય એટલે 1 0 બરાબર 136 શેષ વધ્યો શેષ કેટલો વધ્યો 6 તો માગ્યા મુજબની સંખ્યા કઈ તો 1000 માંથી 136 બાદ કરીએ ચલો 1000 માંથી 136 બાદ કર્યા તો 864 આવ્યા તો અહીંયા શું કીધું છે 4 અંકની પૂછી છે
तो चार अंकनी संख्या लेवा माटे फेर पाछो आपणे शेष 288 उमेरी दीधो, तो 1152 आव्यो, 1152 संख्या आई चार अंकनी। तो चार अंकनी सौथी नानी संख्या 1152 જે 18, 24 અને 32 વિભાજ્ય હશે। જો 1000 આપણે શેષ બાદ કર્યો એટલે 864 આવ્યા, 864 ને 18, 24 અને 37 વિભાજ્ય થાય કે નહીં એ ચેક કરવા માટે આપણે ચેક કરવાની જરૂર નહીં, કેમ ત્રણ અંકની છે, પૂછ્યું છે ચાર અંકની, એના માટે આપણે શેષ ઉમેરવો પડે। ચલો પ્રશ્ન 10, નીચે આપેલી સંખ્યાનો લસાઅ શોધો 9 અને 4 નો। તો 9 નો આપણે શોધવો હોય 9 અને 4 નો લસાઅ શોધવાનો, તો આ રીતે, તો 2 વડે ભાગ ચાલે, 9 નો ના ચાલે, તો 2 2 4, હજી 2 1 2, 9 ના 9, એમને 3 3 9, અને 3 1 3, લસા કેટલો થાય, આ વિભાજ્ય સંખ્યા છે, લો 2 2 4 4 3 1 2 3 36, તો બંને સંખ્યા કેટલી છે, ચલો બરાબર 36 લસા થયો। તો અહીં એક શરત પૂછી છે, શરત કઈ, પ્રશ્ન 10માં લસા શોધવાની બધી વાત તમને સામાન્ય શું જણાય છે, શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે, એ શરત પણ આપી છે। તો અહીંયા જો આપણે 36 આવ્યો લસા, તો બંને સંખ્યા કઈ છે, 9 × 4, એનો ગુણાકાર કેટલો થાય, 36, તો હા લસા એ બંને સંખ્યાનો ગુણાકાર જેટલો થાય છે, દરેક કિસ્સામાં જરૂરી નહીં કે આવું બને, અમુક બરાબર એટલા માટે। ચલો 12 ને 15, તો 12 નો આપણે 6 2 12, 5 ના 5, 3 2 6, 5 ના 5, 3 1 3 ને 5 4 5 1 5, તો 2 2 4 4 3 12 12 5 60, બરાબર। તો બંને સંખ્યા કઈ છે, 12 × 5, બંનેનો ગુણાકાર કઈ રીતે પણ 60 થાય છે, તો હા લસા બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે। એના પછી 6 અને 5, તો 6 નો આપણે લસા જોઈએ, 6 અને 5 નો, 2 વડે 3 ઇન્ટુ 6, 5 ના 5, 3 1 3, 5 ના 2 નહીં પડતો, 5 1 5, બરાબર। તો લસા કેટલો થાય, 2 2 6 6 35, 2 3 6 6 35, તો બંને સંખ્યાનો ગુણાકાર કરીએ, 6 35 જે સંખ્યા આપી છે એનો પણ લસા કેટલો થાય, સરખો જ થાય છે, તો હા બંને લસા કેટલો થાય, બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે, બરાબર। ચલો 15 ને 4, તો 15 નો આપણે 2 વડે ચાલીએ, 2 વડે ના ચાલે, અહીં 4 નો ચાલે, 2 2 4, 2 1 2, 15 નો 3 વડે ચાલીએ, 5 3 15 અને 5 1 5, તો લસા કેટલો થાય, 2 2 4 4 3 12, હજી આવી ભાજી આવેલા છે 60 60, તો બંને સંખ્યા 15 4 60, બંને ગુણાકાર જેટલો થાય, તો હા લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે। તો અહીંયા લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું, તો બંને સંખ્યાના ગુણાકાર જેટલો, શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે, હા દરેક કિસ્સામાં અહીંયા તો બંને સંખ્યાનો ગુણાકાર થાય છે, પણ અમુક રકમ આવી આપેલી હોય 20 અને 5 નો આપણે લસા શોધવો હોય તો 20 5 100 ના થાય, કેમ 20 ના આવ્યો પડે, 5 4 20, 5 2 10 ને 20, અને અહીંયા 5 1 5, તો બંનેમાં સામાન્ય શું નીકળે છે, 5 1 જ નીકળે છે, એટલે અહીંયા બદલા દરેક કિસ્સામાં ના, આપણે ચોપડી 12 નું ઉદાહરણ લીધું છે, બરાબર આ લખવાનું નથી, આ લખવાનું નથી, ખાલી ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે। ચલો 11માં દાખલો, નીચે આપેલી સંખ્યાનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, ચલો 5 અને 20 નો આપણે લસા શોધવો છે, તો 5 અને 2 વડે ના ચાલે, પણ 10 2 20, 5 2 10, 5 5 ઉતારી દેવાના, એમ ના ચાલતો, અને 5 1 5, લસા આ ગુણાકાર 2 2 4 4 5 20, બરાબર લસા કેટલો થાય, તો હા નાની સંખ્યા, અહીંયા નાની સંખ્યા કેટલી છે, 5, એ મોટી સંખ્યા 20 નો અવયવ છે, બરાબર એ રીતે 6 અને 18, 3 2 6 9 2 18, 3 1 3 3 3 9, 3 1 3, તો લસા કેટલો થાય, 2 3 6 6 3 18, 2 3 6 6 3 18, લસા કેટલો થાય, 18, તો બંનેમાં સંખ્યામાંથી એક જ આવ્યો ને, હા તો નાની સંખ્યા 6 એ મોટી સંખ્યા 18 નો અવયવ છે। એના પછી 12 ને 48 નો, 12 ને 6 2 12, 24 2 48, 3 2 6 12 2 24, 3 ના 3 ભાગને 3 2 6, 3 2 6, બરાબર ભાગની ચાલ, 3 1 3, જો 6 2 12, 3 2 6, બરાબર અહીં 6 2 12, એ રીતે માટે લસા કેટલો થાય, આવી પછી સંખ્યા દે, 2 2 4 4 2 8, 2 16 37, 2 2 4 4 2 8, 2 16 37, તો આ 48 જ આવે ને બંને સંખ્યામાંથી, તો હા નાની સંખ્યા 12 એ મોટી સંખ્યા 48 નો અવયવ છે। ચલો 9 અને 45, 9 નો 2 વડે ભાગની ચાલતો, 45 3 વડે ચાલે, 3 3 9 અને 3 45, 3 1 3, બરાબર 5 3 15, 5 1 5, તો લસા કેટલો થાય, 3 3 9 9 5 45, તો હા નાની સંખ્યા એ મોટી સંખ્યા 45 નો અવયવ છે, તો નાની સંખ્યા એ
9 મોટી સંખ્યા 45 નો અવયવ છે આ રીતે આપણે દાખલા ગણવાના છે ઓકે